सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरापार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथ नी अंदर पद 57 एनी अंदर आपने एम समझावे छे કે ભગવાનના અક્ષરધામને પામવા માટે આજે અમૂલ્ય અવસર આવ્યો છે। સુખનો જેટલો સમાજ છે એ ભગવાન શ્રીહરિજી અક્ષરધામમાંથી લઈને આવ્યા છે, એ જ છે। એ બધાને બહુ ભાવ્યો છે, એ રસ જેને ભાવી ગયો એને અક્ષરધામને મેળવવા માટે તલબ જગાવી છે, દેહ બુદ્ધિને દૂર કરી છે, ભગવાન વિના બધું જ અસત્ય જાણ્યું છે, પોતાના અંતરમાં તપાસ કરીને વિચારી લીધું છે કે ત્રણ લોકમાં આકાશ પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકની અંદર જે લોક રહ્યા છે ત્રણેય સ્થાનમાં એ બધાય ત્રણ તાપ આદિ વ્યાધિને ઉપાધિથી બળી રહ્યા છે। ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કે એવો જે સમજુ મુમુક્ષુ છે એને પોતે આ ત્રણેયના જે સુખ છે એની ઈચ્છા ટાળી અને ભગવાન ભજવાનું નક્કી કરી અને ભગવાનના માર્ગે આગળ વધ્યો છે એવો જે મુમુક્ષુ છે એને સ્વામી સાબાસી આપે છે। આગળ સ્વામી પદ 58માં લખે છે, ભજી ભલી ગઈ છે જો વાત પુરુષો તમને પામી પામી પ્રગટ પ્રભુ સાક્ષાત કહો કાંઈ રહી ખામી ખામી ભાંગી ખરી થઈ ખાટ ખોયા દીની ખોટ ટળી ટળી ગયા સરવે ઉચાટ શ્રી ઘનશ્યામ મળી મળી મોજ અલોકી કયાજ આવ્યું સુખ અતિ અંગે અંગે કરવું ન રહ્યું કાજ મળી મહારાજ સંગે સંગે રહીશ હું તો સદાય સુખકારી શ્યામ જાની જાની નિષ્કુળાનંદ મન માય રહુ ઉર આનંદયાની જાની નિષ્કુળાનંદ મન માય રહુ ઉર આનંદયાની। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પદ 58ની અંદર એમ લખે છે, ભજી ભલી ગઈ છે જો વાત પુરુષો તમને પામી।
સારી ભલી એટલે કે સારી થઈ ગઈ છે. કઈ વાત? તો કે ભગવાનને પામીને. જે જીવાત્મા ભગવાનને પામી જાય છે એટલે કે ભગવાનના યોગમાં કોઈ પણ રીતે આવી જાય છે એ ફાવી ગયા છે. જે કોઈ રીતે પણ ભગવાનના કે ભગવાનના સત્પુરુષના સંતો ભક્તોના યોગમાં કોઈ જીવ આવી જાય છે એનું બહુ મોટું કામ થઈ જાય છે. પ્રગટ ભગવાન મળે, પ્રગટ ભગવાનના સંત મળે, પ્રગટ ભગવાનના ભક્ત મળે, એના યોગમાં કોઈ પણ રીતે કોઈ પણ જીવ આવ્યો હોય એ જીવનું પરમ સારું થાય છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, બહુ સારી વાત એ થઈ ગઈ જીવનમાં આ પુરુષોત્તમ નારાયણ મળી ગયા. હવે સ્વામી જે આપણને પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિ થયા પછીથી આપણા વિચારો કેવા હોવા જોઈએ, આપણને જે મળ્યું છે એ મળ્યા પછીથી આપણા વિચારો કેવા હોવા જોઈએ, આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણું ચિંતન કેવું હોવું જોઈએ, એના વિષયક સ્વામી અહીં આગળ આપણને ઉપદેશ આપે છે પોતાના વૃત્તાંત દ્વારા. સ્વામી કે આ પુરુષોત્તમ નારાયણને મળી ગઈ એટલે મારું બધું જ કામ પૂરું થઈ ગયું. પામી પ્રગટ પ્રભુ સાક્ષાત કહો કાંઈ રહી ખામી. જેને ભગવાન સાક્ષાત મળી ગયા એને આવે કઈ ખામી રહી? સ્વામી કે ફાવી ગયા. ખરેખર ભગવાનનો યોગ જેને પ્રત્યક્ષ અને પ્રગટ થઈ ગયો ને એ ગમે એવો જીવ હતો તોય ફાવી ગયો. કોઈ સત્પુરુષનો યોગ થઈ ગયો તો એ ગમે એવો જીવ હોય તોય ફાવી ગયો. કારણ કે જ્યારે ભગવાન મનુષ્ય આકારે હાજર હોય છે ત્યારે પોતાના યોગમાં જે આવે એનું જે રીતે સારું થાય એવું થઈ જાય, એ ડ્રો જેવું કામ થાય. સત્પુરુષના યોગમાં કોઈ જીવ આવી જાય તો ડ્રો જેવું એનું કામ થાય. ખબર નહીં ક્યારે કયો મુમુક્ષુ ક્યાં ભગવાનને ભગવાનના સત્પુરુષોને કેવી રીતે ભેગો થઈ જાય એને પણ ખબર ના હોય કે હું ભેગો થઈશ, અને ભેગો થઈ જાય તો એનું કામ થઈ જાય. એકવાર મહારાજ ગઢડાની અંદર બિરાજમાન હતા. એક સાપ આવ્યો, ત્યાં સાપ નીકળ્યો, મહારાજ બેઠા હતા ત્યાં. એક ટેલિયા બ્રાહ્મણનો છોકરો હતો, એ વારે વારે એ છોકરો વારે વારે પેલા સાપની પાસે દોડીને જાય. મહારાજે આ જોયું એટલે મહારાજે એ છોકરાને એક થપાટ મારી અને પાછો વાળ્યો અને પેલા સાપને ઝાલી અને મહારાજ પોતે જાતે દૂર મૂકી આવ્યા ક્યાંક. પછી સભા થઈ. સભાની અંદર મહારાજ બેઠા ત્યારે મહારાજ અતિ ઉદાસ થઈ ગયા. કારણ કે મહારાજનો સ્વભાવ અતિ દયાળુ સ્વભાવ હોવાના કારણે શ્રીજી મહારાજને કોઈ દુઃખી થાય, કોઈ દુઃખ્યો હોય એ મહારાજ દેખી ના શકે. એની અંદર પણ મહારાજે જે પેલા બાળકને થપાટ મારેલી એ થપાટના કારણે મહારાજના હાથ જે હતા ને ચમચમતા, એટલે મહારાજને થયું કે અમારા હાથ જો આટલા ચમચમે છે તો જેને અમારો હાથ વાગ્યો હશે એને કેટલું દુઃખ થતું હશે. કેવો શ્રીજી મહારાજનો વિચાર છે! ભગવાનના ભક્તના વિચારો પોતાના ઈષ્ટદેવના વિચારોને સમકક્ષ અથવા તો એ દિશાના હોવા જોઈએ. પોતાના ઈષ્ટદેવ જે દિશાનું વિચારતા હોય એ દિશાનું વિચારતો હોય એ જે ઈષ્ટદેવનો ભક્ત કહેવાય. પોતાના ઈષ્ટદેવનો અભિપ્રાય રુચિ સિદ્ધાંત એ આખો જુદો હોય અને પોતાના ઈષ્ટદેવના સિદ્ધાંત રુચિ એનાથી હાવ નોખો ચાલતો હોય એ ક્યારેય પણ એ ઈષ્ટદેવનો ન કહેવાય. એ ઈષ્ટદેવના નામે પોતાની જાતને છેતરામણી કહેવાય. જેને ઈષ્ટદેવનો મહિમા હોય એ તો ઈષ્ટદેવ કેવું વિચારતા હતા, ઈષ્ટદેવને કેવું ગમે છે એવું વિચારે. મહારાજનો હાથ ચમચમવા લાગ્યો તો મહારાજને એમ થયું કે અમારો હાથ આટલો ચમચમે છે ઓલા છોકરાને કેટલું વાગ્યું હશે. ભગવાનના ભક્તનું આ લક્ષણ છે, એ પોતાના દુઃખે દુઃખીઓ નથી થતો, બીજાને જ્યારે દુઃખી જોવે છે ત્યારે પોતે દુઃખી થાય છે. પોતાનાથી કોઈ દુખાયું હોય તો ભગવાનના ભક્તને અવશ્ય દુઃખ થાય કે મારો એવો કેવો સ્વભાવ છે,
મેં આવું કેવું વર્તી નાખ્યું કે જેના કારણે આ ભગવાનના ભક્તને દુઃખ થયું, આ ભગવાનના સંતને દુઃખ થયું. આવો જેને વિચાર આવે એ ઈષ્ટદેવના માર્ગે ચાલેલો કહેવાય. મહારાજ કે અમારા હાથ આટલા ચમચમે છે, છોકરાને કેટલું વાગ્યું હશે. એટલે મહારાજે પાર્ષદોને મોકલ્યા કે જાઓ એ છોકરાને ગમે ત્યાંથી ગોતી લાવો. ઓલો ટેલ્યો બ્રાહ્મણ એની યારે આ નાનો છોકરો એનો આવે ગઢપુરની ગલીઓમાં ભિક્ષા માગે અને જે કાંઈ અનાજ મળે એમાંથી પોતાનું જીવન વ્યતીત કરતા હતા એ લોકો. અને જ્યારે એ છોકરાને ગોતવા માટે પાર્ષદો ગયા, મળી ગયા છોકરોને એના બાપ, પછી એ છોકરાને જ્યારે મંદિરમાં લાવ્યા ને ત્યારે સાધુઓ ત્યાં ઊભા રહ્યા હામાં. અને સંતોએ કીધું કે જો છોકરા, તને મહારાજ એવું કે માગ માગ ત્યારે તું શું કહીશ? ઓલો છોકરો કે હું શું કહું, હું તો કહું મને પ્રસાદ આપો. ત્યારે સંતો કે એમ નહીં, જ્યારે તને મહારાજ એમ કે તારે શું જોઈએ તો તારે એવું માગવાનું કે મહારાજ તમે કોઈનો થાળ જમતા નથી તો હવેથી તમે થાળ જમજો, અને કોઈ પણ થાળ લાવે તો મહારાજ તમે ના ના કહેતા. પછી છોકરાને બાપે શીખ્યું કે ફરીને કહે કે માગ ત્યારે તું મહારાજના ચરણારવિંદ માગજે, એમ કહીને એ છોકરો મહારાજ પાસે ઊભો રાખ્યો, તૈયાર કરીને ઊભો રાખ્યો. ત્યારે મહારાજે એ છોકરાને પૂછ્યું તને મારો હાથ વાગ્યો? ત્યારે પેલો છોકરો કે મહારાજ બહુ વાગ્યો, થોડો નહીં બહુ વાગ્યો. ત્યારે મહારાજ કે અમારો હાથ તને વાગ્યો છે, અમે તારી પર બહુ રાજી થયા છે, તું માગ તે આપો. એ જ સમયે કોઈ હરિભક્તે મહારાજની પૂજા કરેલી અને 2 રૂપિયા રોકડા મૂકેલા અને 1 પાગ અને સાકરની ભરેલી થાળી ત્યાં ભેટ મૂકેલી. એ મહારાજે સૌથી પહેલાં છોકરાને બધું આપી દીધું, પાગે આપી દીધી, સાકરે આપી દીધી અને 2 રૂપિયા જે મૂક્યા હતા એ આપી દીધા. પછી મહારાજને મહારાજ ઓલા છોકરાને કે માગ, ત્યારે ઓલો છોકરો કે મહારાજ તમે કોઈનો થાળ જમતા નથી તો હવેથી જમજો. એટલે મહારાજે સાધુઓની હામું જોયું, મહારાજ કે આ છોકરાને કાંઈ આવું માગતા આવડે નહીં ને એને ખબર હોય નહીં કે અમે થાળ જમીએ છીએ કે નથી જમતા, આ તો સાધુનું શીખવેલું લાગે છે. તે એટલે છોકરાએ માગ્યું એટલે મહારાજ કે હવે આ છોકરાએ માગ્યું છે એટલે મારે જમ્યું જોશે. મહારાજ કોઈ પણ રીતે ક્યારેક ઉદાસ થઈ જતા, અને મહારાજ સંતોને એ રીતે કે હરિભક્તોને એ રીતે કોઈ પાઠ શીખવતા, કોઈ વાત કેવી હોય અને કોઈ વાત એ માનતું જ ના હોય ત્યારે શ્રીજી મહારાજ એવું કંઈક ચરિત્ર કરે કે જમવાનું બંધ કરી દે, થાળ જમવાનું બંધ કરી દે, રિસાઈ ગયા હોય એ પ્રકારનું ચરિત્ર કરે. પછી સંતો કે ભક્તો કે બાઈઓ કે ભાઈઓ પૂછે મહારાજને કે મહારાજ શું અમારો વાંક છે તો તમે ઉદાસ થઈ ગયા છો? ત્યારે જે મહારાજને પ્રોબ્લેમ હોય ને એ મહારાજ પછી કે. અને પેલી મહારાજની ઉદાસીનતા ટાળવાની તો બધાને ઈચ્છા હોય, કારણ કે બધાને એવું હોય કે મહારાજ જમે તો અમારું સારું, મહારાજ ખુશ રહે તો અમારું સારું, એવી દરેકને ઈચ્છા હોય. એટલે મહારાજની ઉદાસીનતા ટાળવા માટે બધા સંતો ભક્તો તત્પર હોય. અને પછી મહારાજ કે હવે અમને જો રાજી રાખવા હોય તો આવું વર્તવું પડશે, અને ત્યારે સંતો ભક્તો તરત એવું વર્તવા રાજી થઈ જતા. ઓલા છોકરાને મહારાજે કહ્યું તું કે છે એટલે મારે જમ્યું જોશે આવે. પછી છોકરાને મહારાજ કે બીજું માગ, ત્યારે છોકરો કે મને એક તમારા ચરણારવિંદની જોડ આપો. પછી તે મગાવીને આપી અને મહારાજ બોલ્યા બીજી વાર કંઈક માગજો. ત્યારે છોકરાનો બાપ કહે હે મહારાજ, આ છોકરો છે ને એની ઉપર તમે બહુ રાજી થયા ને તો હવે આ છોકરાને શું બાકી રહ્યું છે? મહારાજે પોતાના 2 ચરણારવિંદે છોકરાની છાતીમાં આપ્યા અને બોલ્યા તારું અને તારા બાપનું હું કલ્યાણ કરીશ. એવા છોકરા ઉપર રાજી થયા ને મહારાજ જે ઉદાસ થયા હતા ને પોતાની ઉદાસી ટાળી નાખી. આ પ્રગટ મળી જાય. ભગવાન જ્યારે મનુષ્ય આકારે વિચરણ કરતા હોય એ ટાઈમે જો કોઈને યોગ થઈ ગયો તો એનું કામ થઈ ગયું. ભજે ભલી ગઈ છે જો વાત, પુરુષો તમને પામી પામી, પ્રગટ પ્રભુ સાક્ષાત, કહો કાંઈ રહી ખામી,
ખામી ભાંગી ખરી થઈ ખાટ ખોયાબીની ખોટ ટળી ટળી ગયા સરવે ઉચાટ શ્રી ઘન શ્યામ મળી. સ્વામી કે હવે કહો કઈ ખામી રહી ગઈ, હવે તો બસ આ ભગવાન મળ્યા છે, આ સત્સંગ મળ્યો છે, આ શાસ્ત્રો મળ્યા છે, આ સત્પુરુષો મળ્યા છે, એના કેફમાં રહેવાનું છે. હવે કશું અધૂરું નથી રહ્યું, 5 રૂપિયા ઓછા મળ્યા આ લોકમાં તો કાંઈ આપણે એનાથી આ લોકની અંદર કંઈ આપણું બગડી નથી ગયું, અને કદાચ આપણને બંગલા ગાડીઓને મોટી જમીનો ને કેટલી ઝવેરાતો મળી હશે તો આ દુનિયામાં આપણે કાંઈ મેળવી નથી લીધું. મળ્યું હશે એ રહેવાનું નથી, અને નથી મળ્યું તો ચિંતા ઓછી. આવું વિચારીને ભગવાનનો ભક્ત આનંદ મારે. જ્યારે આવા મોટા મહારાજ મળ્યા પછી આવે મારે કોઈ ખામી રહી ગઈ છે, શરીરની કોઈ ખામી રહી ગઈ છે, આ લોકની કોઈ ખામી રહી ગઈ છે, પરિવારમાં કોઈ ખામી રહી ગઈ છે, એ ખામીઓ તો ગમે એટલી પૂરશું કોઈ દિવસ પૂરી થઈ નથી અને થશે નહીં. તમે જેટલી ખામીનું લિસ્ટ અત્યાર સુધીમાં કર્યું હશે કે હવે આટલું થઈ જાય તો સારું, આટલું થઈ જાય તો સારું, આટલું થઈ જાય તો સારું, એ જે આટલું થઈ જાય તો સારું એ ખામી છે. જો એનો વિચાર આપણે ઊંડાણથી કરીએ તો આટલું થઈ જાય તો સારું, આટલું થઈ જાય તો સારું, આટલું થઈ જાય તો સારું, એવું 1000 વખત સારું થયું હોય તો પણ પાછું આપણું વાક્ય અને વિચાર ત્યાં આવીને જ અટકે છે કે હવે આટલું થઈ જાય તો સારું. એનો અંત જ નથી, આ લોકની અંદર કોઈ અંત જ નથી. આટલું થઈ જાય તો સારું, કોઈ ખામી નથી રહી, હવે કોઈ ખામી નથી રહી, બસ ભગવાન મળી ગયા એ મોટું કામ થઈ ગયું છે. ભગવાન મળી ગયા એ કામ થઈ ગયું છે, કારણ કે આ લોકની અંદર તો કેટલુંક સુધરે છે અને કેટલુંક સુધરેલું બગડે છે. એટલે ભગવાન મળ્યા છે એનું બળ રાખીને જો આપણે જીવતા હોય તો સુખ દુઃખ દુનિયામાં જ્યારે આવે, તડકો ને છાયા જ્યારે જીવનમાં આવે, ત્યારે આપણે ડગમગી ન જઈએ, ત્યારે આપણને ખાલીપો ન લાગે. ભગવાનથી ભરાયેલા રહીશું તો આપણને ખાલીપો જીવનમાં નહીં લાગે, જો ભગવાનથી ભરાયેલા નહીં રહીએ તો ખાલીપો જીવનમાં ચોક્કસ લાગશે. ભગવાનથી ભરાયેલો જે રહેશે એને હિંમત, બળ, ભગવાનના માર્ગે ચાલવાની શક્તિ, એનું કંઈક ટળી ગયું ને તો એને એમ નહીં લાગે બહુ મોટું કંઈક થઈ ગયું, કશું નથી થયું. વેરાભાઈને ભગવાન શ્રીહરિના યોગથી, સંતોના યોગથી સત્સંગ થયો. 22 વ્યક્તિ ઘરની અંદર 1 વર્ષમાં બીમાર થયા. 22 વ્યક્તિ 1 વર્ષમાં બીમાર થાય એટલે સરેરાશ ગણીએ તો 1 મહિનામાં 2 વ્યક્તિ થયા. 1 મહિનામાં 2 વ્યક્તિ 15-15 દિવસનો ખાટલો થાય અને વેરાભાઈ એની પાછળ દવા બહુ કરાવે, ખર્ચો બહુ કરે, એમ કરતાં કરતાં 22 વ્યક્તિ 15 દિવસે એકને સ્મશાનમાં બાળીને આવે ત્યાં બીજો ખાટલો બીમારનો તૈયાર થઈ ગયો હોય. થોડીક કલ્પના અને વિચાર આપણે જાતે કરી શકીએ કે આપણા જીવનમાં આટલી સુવિધાઓ વચ્ચે અચાનક આવી રીતે 1 વર્ષમાં 22 વ્યક્તિઓની બીમારી આવે અને 15-15 દિવસે બધાય ધામમાં જાય અને 15-15 દિવસે આપણે બધાનું અગ્નિસંસ્કારનું બધું ગોઠવ્યા જ કરવું પડે. એક બાજુ પર એનો અગ્નિસંસ્કાર કરીને આવીએ ત્યાં બીજાનો ખાટલો તૈયાર થઈ ગયો હોય, એને દવાખાને લઈ જઈએ ત્યાં એ ધામમાં જાય અને એને બાળીને આવીએ ત્યાં ત્રીજો તૈયાર થઈ ગયો હોય, એવા 22 વ્યક્તિનું એક સાથે ઘરમાં મૃત્યુ આવે 1 વર્ષમાં અને આપણે એકલા હાથે બધું કરવાનું હોય તો આપણા વિચારો, આપણી ભગવાન પ્રત્યેની નિષ્ઠા એ કેવી રહે. ઉપલેટાના વેરાભાઈ ગજબનું એનું આખ્યાન શાસ્ત્રોમાં લખાણું છે. 1 વર્ષમાં 22 વ્યક્તિ ધામમાં જાય. એક વાક્યમાં જ્યારે સાંભળી લેતા હોઈએ છીએ ને ત્યારે આપણને એમ થાય કે વેરાભાઈએ બહુ નિષ્ઠા રાખી, પરંતુ એની ઉપર થોડુંક વધારે ઊંડાણથી વિચાર કરીએ, 15-15 દિવસે ધામમાં ગયા, 1 ધામમાં જઈને બાળીને આવે, બીજો ખાટલો થાય, એને જેટલું ડીપલી વિચારીએ ત્યારે ખબર પડે કે વેરાભાઈને કેટલી સમજણ હશે. 22 વ્યક્તિ ધામમાં જવાથી તમામ પોતાની સંપત્તિ ખર્ચાઈ ગઈ, ગરીબ સ્થિતિના થઈ ગયા,
થોડું ઘણું વધ્યું હતું બધું લઈને વેરાભાઈ શ્રીજી મહારાજની સેવામાં જતા રહ્યા. મહારાજ કે વેરાભાઈ તમારા ઘરમાં બહુ ઉપાધિ આવે. અરે મહારાજ ઉપાધિ નહીં, બહુ શાંતિ થઈ ગઈ. 22 જણને તમે ધામમાં લઈ ગયા એ બધા અહીં હોત મારે કેટલી ચિંતા, એના કરતાં તમારા ધામની અંદર સુખે મહારાજ તમારી મૂર્તિનું સુખ ભલે લેતા. મને ખબર છે કે મારા પરિવારની અંદર બધાને સત્સંગ એટલે બધાય તમારી મૂર્તિને તમારા ધામને પામ્યા છે, અહીં કરતાં વધારે સુખિયા થયા છે. એને ખામી ના લાગી કે મારા જીવનમાં આવે કોઈ ખામી થઈ ગઈ છે. જે ભગવાનથી ભરાયેલો રહે છે એને ક્યારેય જીવનના ઉતાર ચઢાવ સુખ દુઃખ સંપત્તિ વિપત્તિ એની ખામીઓ નથી જણાતી. માટે જે ભગવાન મળ્યા છે, જે મહારાજ મળ્યા છે, જે આ દિવ્ય સત્સંગ મળ્યો છે, એનો અલૌકિક કેપ પોતાના જીવનની અંદર પોતાના હૃદયની અંદર રોજ ભેળો કર્યા કરવો પડે, રોજ એના વિશે વિચાર કરવો પડે. ખામી બાંગી થખરી થઈ ખાટ, ખોયાબીની ખોટ ટળી ટળી ગયા સરવે ઉચાટ, શ્રી ઘન શ્યામ મળી. સ્વામી કે બધી ખામી ભાંગી ગઈ અને ખરી થઈ ખાટ. ખાટ એટલે કે જીત થઈ, લાભ થયો. જેને લાભ થાય ને એને ખાટ કે ખાટી ગયા. ખાટી ગયા એટલે ફાવી ગયા. ખરી થઈ ખાટ એટલે ફાવી ગયા સ્વામી કે. ખોયાબીની ખોટ વળી, ખોટ ટળી, ગુમાવેલા દિવસોમાં જે ખોટ હતી એ બધી ટળી ગઈ. કઈ ખોટ હતી? પહેલા જન્મ મરણની ખોટ હતી, લક 84ની ખોટ હતી. આ શરીરમાં આ આત્મા આવી તો ગયો, પણ હવે આ આત્મા શરીરમાંથી નીકળશે, ક્યાં જશે, ક્યાં રાખશું, ક્યાં પહોંચશું આપણે, એ આપણું કાંઈ નક્કી નહોતું. પણ ભગવાન સ્વામિનારાયણ મળ્યા તો નક્કી થઈ ગયું. અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું ન બદલે એમ સર્વે જનને જણાવવું, એ ભગવાને આપણા માટે નક્કી કરી દીધું. પાછલા દિવસોની ખોટ હતી અને આ જન્મ પણ. મેં ગઈકાલ જેમ કીધું હતું એમ કે જો વૈરાટ નારાયણના 1/2 કલાક ભગવાન લેટ પડ્યા હોત તો આપણા યોગમાં, આપણે ભગવાનના યોગમાં ન આવ્યા હોત, આપણને ભગવાન સ્વામિનારાયણ ન મળ્યા હોત. પરંતુ ભગવાને બહુ મોટી દયા કરી એટલે આપણે આટલા યુગો યુગાંતરથી અનંત કોટી બ્રહ્માંડોમાં, અનંત કોટી પૃથ્વી પર, અનંત લોકોની અંદર ગમે ત્યાં આ જીવાત્મા ફર્યા કરતો હશે, એમાંથી આ વખતે આ ફૂટલા બ્રહ્માંડની અંદર ભગવાન સ્વામિનારાયણનું આવું થયું, આપણને મનુષ્યનો અવતાર મળ્યો અને કામ થઈ ગયું. ખોયાડીની ખોટ વળી, ગુમાવેલા દિવસોની જે કાંઈ ખોટ હતી એ ખોટ અત્યારે ટળી ગઈ ભગવાન સ્વામિનારાયણ મળતાની સાથે. જે ખોટ હોય પણ ભગવાનનો યોગ થાય ને ત્યારે બધી ખોટ ટળી જાય. મહારાજ એક વખત ચોમાસાના દિવસમાં ગઢપુરની અંદર હતા અને ચોમાસાના દિવસોમાં પેલા વોંકડા ચાલ્યા જાય એટલે નાના નાના નહેરો ચાલી જાય પાણીની, ત્યાં મહારાજ એક જગ્યાએ જઈને બેઠા. એ જગ્યાએ 4 મહિના સુધી બહુ ત્યાં આગળ ઘાસ ને બધું બહુ થતું. મારા ત્યાં સંતો હરિભક્તો બધા સાથે ત્યાં જઈને બેઠા. એ સમયે ગણેશ ભગતે રાધાબાગમાંથી કંટોલા લાવીને મહારાજ આગળ મેલ્યા. એટલે મહારાજે કંટોલાને સુધારીને 4-4 ચીરીઓ કરી અને અંદર મસાલો ભર્યો, કંકોડા એની અંદર મહારાજે મસાલો ભર્યો. મસાલો ભરીને એક તાંસળીમાં ઘીમાં તળી નાખ્યા અને પોતાને હાથે મહારાજે 7 બાટીઓ બનાવી, નાની નાની કરી, ઘીમાં બોળીને કાચરીઓ ઘીમાં તળી, પછી ડેરાને છાંયે ઉગમને મુખારવિંદે જમવા બેઠા. મહારાજ થાળ જો મૂળજી બ્રહ્મચારી કે કોઈ બ્રહ્મચારી હાજર ના હોય તો જાતે બનાવી દેતા, અને જાતે બનાવીને વર્ણાશ્રમનો ધર્મ મહારાજ બહુ પાડતા. મહારાજનું એની ઉપર બહુ વજન હતું એટલે મહારાજે પાડતા, કારણ કે શાસ્ત્રનો જે નિયમ છે એ પ્રમાણે જ મહારાજ રહેતા, જેનાથી પાછળ પણ બધા એ નિયમ પ્રમાણે વર્તી શકે. એટલે મહારાજ જાતે બનાવીને પછી જમાડવા બેઠા. રાધાબાગમાં જે જે જાતની ભાજીઓને શાક હોય તે સર્વેને પીરસીને મહારાજે ગણેશ ભક્તોને પણ પ્રસાદી દીધી,
बधाई संतो भक्तों ने दीधी। पछी महाराज त्यां आगळ बैठा था, आरती धून महाराजे राधाबागे महाराज गया त्यां सांज सुधी रोकाईने सांजे डेरामां बिराजमान थया। ए वक्ते गणेश भक्त फरीथी कंगोड़ा लाव्या, ए सुधारीने आरती धून थई रह्या। पछी एक मोटू तपेलू गाममांथी मगावी અને એમાં બહુ ઘી ને મસાલો નાખીને મહારાજે બધાય માટે શાક બનાવ્યું। પછી દહીં ને બાજરાનો રોટલો જમીન ચડું કરીને મુખવાસ જમ્યા। પછી પરમહંસો પાર્ષદો એને પોતાના હાથે મહારાજે પીરસ્યું, દૂધ ભાત ને સાકર જમાડ્યા અને હાથ ધોઈને ઢોલિયા પર બેઠા। પછી એ સમયે બધા પાસે કીર્તન બોલાવ્યા। એ વખતે ખીજડા ઉપર ગુડ બોલવા માંડ્યું, કુવડ હતું એક, એ બોલવા માંડ્યું। એ સાંભળીને બ્રહ્માનંદ સ્વામીએ એમ કહ્યું, આ ગોળ પણ કીર્તન ગાય છે। ત્યારે અલૈયા ખાચર અલૈયા ભક્ત હતા એને કહ્યું, અહીં ગુળ ઘણા રહે છે અને બહુ વઢે છે, બહુ વઢે છે એકાબીજા રે, ત્યાં તો બે ગુળ સામા સામા વઢવા માંડ્યા। એ વખતે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા, આ ગુળ અભાગ્યા છે, નહીં તો અહીં જ મહારાજ પાસે આવીને લડાઈ કરે તો મહારાજ જુએ। જોયું સચ્ચિદાનંદ સ્વામીને કેવો વિચાર આવ્યો, એ લડે છે ત્યાં, એના કરતાં અહીં આગળ આવે ને તો મહારાજની દ્રષ્ટિ એની ઉપર પડે તો એના જીવનું સારું થાય। એ વખત અજવાળી રાત્રિ હતી, એટલે કે પૂનમના સુદ પક્ષ હતો, ત્યાં તો ગોળ ઉડીને સમીપે ભેખડ ઉપર આવ્યા ને તરેહ તરેહ વારની બોલી બોલવા લાગ્યા અને ખૂબ લડ્યા, બહુ બોલી બોલ્યા અને બે ગોળો બહુ લડ્યા। તેમાં એક ગુડે પગની લાત મારીને બીજાનું માથું ફોડી નાખ્યું અને બીજે ગુડે પોટામાં ચાંચ મારીને પોટો ફોડી નાખ્યો। તે જોઈને પાડાઓ દોડ્યા અને વાંસે મહારાજ ગયા અને ગુડ સામું જોયું, ત્યાં તો બે મરી ગયા, બે એકાબીજાને મારી નાખ્યા, એટલા લડ્યા બંને ગુડ। મહારાજને બધાય પાર્ષદો દોડીને ગયા, ત્યાં સુધી તો બંનેના પ્રાણ છૂટી ગયા હતા। એ જોઈને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, બ્રહ્માનંદ સ્વામીને આશ્ચર્ય થયું કે આટલા બધી વેર કેમ। આના પછી સ્વામી બોલ્યા કે કંઈ નહીં, આના મોટા ભાગ્ય છે કે મૃત્યુ સમયે મહારાજના દર્શન થયા, બહુ મોટા ભાગ્ય છે। પછી મહારાજ બોલ્યા, આ પૂર્વ જન્મમાં રાજાઓ હતા, તેને ઋષિની ઠેકડી કરી તેથી તેને ગુડનો અવતાર આવ્યો હતો। હતા રાજાઓ પણ કોઈ ઋષિ મુનિની ઠેકડી કરી હતી ને એટલે એને ગોવળનો અવતાર આવ્યો હતો। કલ્પના કરો કે કોઈ ભગવાનના સંત ભક્તનો કોઈ દ્રોહ કરી નાખે, આ તો ઠેકડી કરી હતી, ખાલી મસ્કરી કરી હતી, તો એ ગોવળનો અવતાર આવે તો કોઈ ભગવાન કે ભગવાનના સંત ભક્તનો ગમે તે રીતે ગમે તેમ કરીને દ્રોહ કરી નાખે, ભગવાનનો કરે, ભગવાનના સંતનો કરે, ભગવાનના ભક્તનો કરે, આ દુનિયાની ગમે એટલી મોટપ મળેલી હોય ને અને આ દુનિયાની ગમે એટલી સત્તા મળેલી હોય ને, આ દુનિયામાં ગમે એટલી વાહવાહ મળેલી હોય ને, આ દુનિયામાં ગમે એટલું આપણને મોટું સન્માન મળેલું હોય ને, તો પણ ભગવાનના ભક્ત ભગવાન ગરીબ અને બ્રાહ્મણથી બીવું। શ્રીજી મહારાજ કહે છે, વર્તાલના 11મામાં 4થી અમે બીએ છીએ, 4ની અમને બીક લાગે છે, એક ભગવાનની બીક લાગે છે, એક ભગવાનના ભક્તની બીક લાગે છે, એક બ્રાહ્મણની બીક લાગે છે અને એક ગરીબની બીક લાગે છે। 4 જણથી મહારાજ કે અમે બહુ બીએ છે। જો ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ હોય અને એ જો આ 4થી બીતા હોય તો આપણે પણ બીવું, આપણે પણ બીવું ન ફાવે। આપણે એવું જાણતા હોય કે ઘણા ખોટા ગરીબ બનીને બેઠા હોય, તો ગરીબ જે સાચો છે એટલે ગરીબની કોઈ દી નિંદા કે ગરીબનું કોઈ દી ખરાબ ના બોલીએ। આપણને ખબર હોય કે કેટલાક ખોટા ગરીબ હોય તો કંઈ નહીં, વિવેકપૂર્વક આપણાથી અપાય તો આપીએ, ન અપાય તો વંદન કરીને દૂર થઈએ। આપણને ખબર હોય કે બધા પવિત્ર બ્રાહ્મણ જ હોય એવું નથી, બ્રાહ્મણોની અંદર પણ બધું બહુ આવી ગયું હોય, કળિયુગ છે બધે, તો એને વંદન કરીને દૂર રહીએ। આપણે જરૂર છે તો આપણે પવિત્ર બ્રાહ્મણ ગોતીએ, વિવેકથી ગોતીએ, પણ બ્રાહ્મણ હોય, ગરીબ હોય, કોઈ ભગવાનનો ભક્ત હોય એની ટીકા ટિપ્પણીમાં નહીં, કોઈ ભક્ત સાથે આપણને બહુ અનુકૂળ છે, અનુકૂળ છે તો બહુ સારું, બેસીને ભજન કરીએ સાથે, નથી અનુકૂળ તો વંદન કરીને દૂર રહીએ,
પણ એની ટીકા ટિપ્પણીમાં ના પડીએ. સૌથી અગત્યની વાત આ છે, જીવનમાં જેને સહજતાથી ભગવાન સુધી પહોંચી જવું છે એની માટે આ બહુ અગત્યની વાત છે. કારણ કે બીજી ચર્ચા વિચારનામાં પોતાનું મગજ ને પોતાની જીભ બગાડવી અને એ વિચારોમાં જવું અને સમય બગાડવો એના કરતાં બહેતર છે, નથી અનુકૂળ, વંદન કરીને દૂર રહીએ. કોઈ કોઈના ઈષ્ટદેવ છે, એને ભજે છે, એને એમાં સુખ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની પણ 25 સંસ્થાઓ હોય અલગ, અને એને કોઈ સંસ્થામાં રહ્યા થકા ભગવાન ભજે છે, એ ત્યાં સુખી છે. વંદન કરીને આપણને એનો સિદ્ધાંત નથી અનુકૂળ, વંદન કરીને આપણે દૂર રહીએ, એ ભજે છે એને મુબારક, એ સુખેથી ત્યાં રહે છે એ બરાબર છે. પણ આપણે કોઈની પણ ટીકા ટિપ્પણી કરીએ છીએ અથવા કોઈ વ્યક્તિ, કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ભગવાનનો ભક્ત, કોઈ પણ ઈષ્ટદેવ, કોઈ પણને માનવાવાળા ઉપર એનો જ્યારે પ્રહાર કરે છે ત્યારે એનો દ્રોહ કરે છે, ગમે એટલું આ લોકની અંદર મળેલું હોય, એનું પતન થાય, કાં તો દેહ પડતા પહેલાં થાય, કાં દેહ પડ્યા પછી થાય, પણ એના જીવનું સારું ન થાય. એટલે તો નિષ્કુળાનંદ સ્વામી, એટલે તો પ્રેમાનંદ સ્વામી લખે છે, નિંદત નહીં કોઈ દેવ કો, કોઈની શા માટે નિંદા કરવી, કોઈનું શા માટે ઉતરતું કરવું. આપણને જે મળ્યું છે એ મારા માટે શ્રેષ્ઠ છે, મારા માટે શ્રેષ્ઠ છે. બધા માટે શ્રેષ્ઠ ન પણ હોય એ એની ભાવના છે, પણ મારા માટે મને મળ્યું છે શ્રેષ્ઠ છે. જેને જે મળ્યું છે એને પોતાને શ્રેષ્ઠ માને છે એ એની ભાવના છે. પ્રાપ્તિ થશે ત્યારે તો દરેકને ખબર પડશે જ ને. કોઈ પાસે નિશાનની કાર હોય અને કોઈ પાસે મર્સિડીઝ કાર હોય, નિશાનની ગાડી પણ અત્યારે નવું મોડલ હોય અને મર્સિડીઝનું પણ અત્યારનું નવું મોડલ હોય, બંને ગાડીઓ જેની જેની પાસે હોય, ઓલો કે મારી માટે તો નિશાન જેવી એકેય નહીં, મને તો એ જ ફાવે, બહુ સારી ગાડી, બહુ સારા ફંક્શનો, બહુ સારું કંપનીએ ડેવલપ કર્યું છે, ઓલા કે ભાઈ મને મર્સિડીઝ ફાવે. બંનેનું, બંને પોતપોતાની રીતે સારા જ છે, પણ જેને નિશાનની અંદર બહુ રસ છે એ મર્સિડીઝને ભૂકા બોલાવી દે ને મર્સિડીઝવાળો જેવું ઉતરે નિશાનને, એ તો જ્યારે કંઈક પ્રોબ્લેમ થશે ગાડીઓમાં ત્યારે ખબર પડી જશે કોનું કેટલા ફંક્શન સારા છે. ક્યારેક ગાડીનો એક્સિડન્ટ થયો ત્યારે કોની અંદર કેટલી સુવિધાઓ સારી છે ઓટોમેટિક ખબર પડી જશે. જેની પાસે ગાડી છે એને બહુ પ્રચાર કરવાની, કોકની પ્રચાર કરવાની જરૂર નથી, પોતાનું જે છે એ. આ તો મેં દ્રષ્ટાંત દીધું, એમ આપણને મહારાજ મળ્યા છે, મહારાજ કેવા મોટા છે, મહારાજના સત્પુરુષો કેવા મોટા છે, બસ એના મહિમાની વાતો કર્યા કરીએ, એના મહિમાની વાતો કર્યા કરીએ. આપણને જે જગ્યાએ મળ્યું છે એ જે જગ્યા મળી છે, જે સંતો ભક્તોનો સમુદાય મળ્યો છે એના મહિમાની વાતો કર્યા કરીએ. કોઈ ઉતરતું છે કે ચડેલું છે એનો વિષય છે, એનો સબ્જેક્ટ છે, એ પોતે જાણે. કોઈને ન્યૂન ઈષ્ટદેવ મળ્યા છે, કોઈને મહાન ઈષ્ટદેવ મળ્યા છે, કોઈને મહાન શાસ્ત્ર મળ્યા છે, કોઈને ન્યૂન શાસ્ત્ર મળ્યા છે, એ વ્યક્તિ વ્યક્તિનો વિષય છે, એ આપણો વિષય નથી. આવું માનીને ભગવાનનો ભક્ત ક્યારેય પણ કોઈ પણની અંદર, કારણ કે કોઈ ક્યારે કેવી રીતે ભગવાનને ભજતો હશે, ક્યાં કેવી રીતે ભગવાનમાં ચોંટેલો હશે એની આપણને ખબર ન હોય. વંદન કરી લઈએ, વંદન કરવામાં કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ કોઈને આવતો નથી, વંદન કરીને દૂર. આપણને અનુકૂળ બધું હોય જ એવું જરૂરી નથી, ન પણ હોય, પણ વંદન કરીને દૂર રહેવું એ જ કલ્યાણનો સીધો માર્ગ છે. ટીકા ટિપ્પણીમાં નહીં. કેટલાય તીર્થોમાં આપણે જઈએ તો તીર્થોમાં હોય, યુપીમાં ગયા હોય, ઉત્તર પ્રદેશમાં બધે અમુક તીર્થો છે, તીર્થોમાં ગયા હોય ત્યાં પછી બ્રાહ્મણો હોય અને દક્ષિણાઓ માટે રગજગ કરતા હોય, બધું બહુ કરતા હોય, ત્યારે એવા તીર્થોમાં જઈએ તો આપણને અનુકૂળ આવે તો દઈએ. પણ એ તીર્થમાં જઈને પછી આપણે 24 કલાક રોકાના હોઈએ અને એમાં ન્યા જે રહેતા હોય બ્રાહ્મણો એની ટીકા ટિપ્પણી જ જો કરીએ, કે ત્યાં કોઈ પૂજારી હોય એને ટીકા ટિપ્પણી જ જો કરીએ, તો આપણને 24 કલાક ત્યાં રહ્યા એ તીર્થનું ફળ ના થાય. એના કરતાં બસ વિવેકથી આપણે જાણી લીધું કામ છે, આપણને યોગ્ય લાગે તો કરવું, નહીં તો બસ ભગવાન તો તીર્થોમાં બેઠા છે, દર્શન કરીને છૂટા થઈ જઈએ ત્યાંથી. આ કલ્યાણનો સીધો માર્ગ છે. આ બંને હતા રાજાઓ પૂર્વજન્મના, પણ એને ઋષિની ઠેકડી કરી તેથી એને ગોળનો અવતાર આવ્યો હતો, પણ એને કન્યાદાન ઘણા દીધા હતા તેથી એને ઘણું પુણ્ય થયું,
એટલે અંતકાળને સમયે સાક્ષાત અમારા દર્શન થયા છે. એને કન્યાદાન બહુ દીધા હતા અને બહુ પુણ્ય થયું હતું ને એના પ્રતાપે મહારાજ કે અમારા દર્શન થયા અને અમે રાજી થતા. બોલો, કન્યાદાન કર્યા હતા, એને કેટલાય ગરીબોની સેવા કરી હતી, છતાં પણ કોઈ ઋષિની ઠેકડી કરી તો ઘુવડનો અવતાર આવ્યો, પેલા પુણ્યનું એટલું ફળ મળ્યું કે મહારાજના દર્શન થઈ ગયા. એટલે અંતકાળે અમારા સાક્ષાત દર્શન એને થયા અને અમે રાજી થયા, એનો મોક્ષ થઈ ગયો અને અસુરપણાનો નાશ થયો. અસુરપણું કહ્યું, પેલા ઋષિની ઠેકડી કરીએ અને અમારા સારું એક ભેટ આનેલી છે માટે એની ભેખડમાં દર છે ત્યાં જોશો તો બેયના દરમાંથી એક એક ચમક પાન નીકળશે. તે વાત સાંભળીને બધા માણસોને બ્રહ્મ થયો. સૂર્ય ઉગ્યો ત્યારે સર્વેના દર શોધવા લાગ્યા એટલે એના દરમાંથી બે ચમક પાન નીકળ્યા. તે જોઈને સર્વે માણસો વિસ્મય પામે અને ચમક પાન ઉત્તમ રાજાને આપ્યા. પછી મહારાજે વોકળીને કાંઠે ઘેલે જઈને બહિર્ભૂમિ જઈ આવીને હાથ મટી આવીને ઉગમને મુખે બેસી દાતન કર્યું. મહારાજ નાયા અને મહારાજે જીવુબાઈ ને લાડુબા જ્યારે થાળ લઈને આવ્યા તેમની પાસે મહારાજે ગુળની વાત કરીને ચમક પાન દેખાડ્યા. મહારાજ કે લો, આ અમારા માટે આ લાવ્યા હતા. પણ મહારાજ પ્રગટ મળી ગયા તેની ખામી ભાંગી ગઈ. એને પ્રત્યક્ષ મહારાજના દર્શન થયા, સત્સંગમાં ફરી જન્મ ધરી, મહારાજના સ્વરૂપને ઓળખી, મહારાજના સ્વરૂપને જાણી, અક્ષરધામ આવું છે એવું વિચારી અને અક્ષરધામ તરફ આવે એની દોટ લાગશે એ શ્રીજી મહારાજે એની ઉપર દયા કરી. ખામી બાંગી ખરી થઈ ખાટ, ખોયા દીની ખોટ ટળી ટળી ગયા સરવે ઉચાટ, શ્રી ઘન શ્યામ મળી. માનકુવા ગામમાં મહારાજ બેઠા હતા, માનકુવા ગામમાં મહારાજ બેઠા હતા અને એ સમયે એક મદારી આવ્યો રીંચને લઈને. મદારીઓ ખેલ કરાવતા હોય એમાં રીંચને લઈને આવ્યો. મહારાજે પોતાના હાથે એ રીંચને દૂધ પાયું. ને એ રીંચ જ્યારે એનો દેહ છૂટ્યો ત્યારે એનો તરત જ પછી થોડા દિવસમાં દેહ છૂટ્યો અને એને જન્મ લીધો. જન્મ મનુષ્ય આકારે લઈ અને સાધુ થયો. અને મહારાજની સાથે જ પાછો વિચરણ કરતો કરતો માનકુવા ગામમાં આવ્યો. અને જે જગ્યાએ મહારાજે એ રીંચના રૂપમાં જ્યારે પૂર્વજન્મમાં હતો ત્યારે જે દૂધ પાયું હતું એને યાદ આવવા માંડ્યું. ધૂન કીર્તન થતા હતા ને ત્યારે જે ઓસરીમાં બેઠા હતા તે બધું એને યાદ આવવા માંડ્યું. એટલે આમ બોલવા જાય વારે વારે. મહારાજ ઈશારો કરે બોલતો નહીં કે નહીં તો બધાને ખબર પડી જશે કે આ ઓસરીમાં જે પેલું રીંછને દૂધ પાયું હતું એ આ છે. આવું થશે. મહારાજે આંગળીની સાને બોલવા ના દીધા. શ્રીજી મહારાજે કેવી કેવી રીતે જીવોના કલ્યાણ કર્યા છે પોતાના યોગમાં આવ્યા એને તમે વિચારો. રીંછને દૂધ પાયું અને બીજા જન્મમાં સાધુ થઈ ગયો. આપણે બધા ક્યાંક ને ક્યાંક કોક જગ્યાએ અટવાતા હોઈશું. ભગવાનને ભગવાનના સત્પુરુષો કોઈ ને કોઈ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણને કોઈ પણ રીતે યોગ થઈ ગયો તો આ સત્સંગની અંદર આવીને બેઠા છે. નહીં તો આ સત્સંગ તો કોને મળે? લાડુબા, જીવુબા, મુક્તાનંદ સ્વામી, ગોપાળન સ્વામી, ગુણાદિતાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, એના માટે શ્રીજી મહારાજ છે ને એના એવા મોટા મોટા મુક્તોના સુખને અર્થે આ સત્સંગ છે. આપણે તો અંદર આપણો તો નંબર વગર કોઈ લાયકાતે લાગી ગયો છે. ક્યાં મે ક્યાં આપ જીવન જાણો છો, કીડી કુંજર નો મેળા આપ જીવન જાણો છો, ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણો છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો. એ તો કૃપા કરી છે ભગવાને. લાયકાત વિના આપણને આટલું મોટું પદ ભગવાને આ સત્સંગમાં આપ્યું છે. ટળી ગયા સર્વે ઉચ્ચાટ, શ્રી ઘનશ્યામ મળી. ભગવાન મળવાથી બધાએ ઉચ્ચાટ. સ્વામી કે ટળી ગયા છે. જેટલો શોક હતો, દુઃખ હતું, બધુંય હવે ટળી ગયું છે. જે મુમુક્ષુ સમજણવાળો છે એને આ ભગવાન મળ્યા પછી કોઈ શોક ન થાય. મળી મોજય લોકી કયા જ આવ્યું સુખ અતિ અંગે, અંગે કરવું ન રહ્યું કાજ, મળી મહારાજ સંગે,
મોજ એટલે કે ભેટ અલૌકિક આજે મળી ગઈ છે અને અતિ સુખ અંગની અંદર આવી ગયું છે, કહેતા અંતરમાં અતિ સુખિયા થઈ ગયા છે. હવે કોઈ સુખને પામવાની ઈચ્છા રહેતી નથી એવું આ સુખ મહારાજનું ને મહારાજના સંતો ભક્તોનું મળ્યું છે, આ શાસ્ત્રોનું મળ્યું છે. અંગે કરવું ન રહ્યું કાજ મળી મહારાજ સંગે, આવા મહારાજ મળ્યા પછી હવે કાંઈ કરવાનું નથી, કાંઈ કરવાનું નથી, કહેતા ભગવાનની આજ્ઞાને ઈચ્છામાં જીવવાનું છે અને કોઈ પણ પ્રકારના બીજા સંકલ્પો વિકલ્પોમાં આવે જવાની જરૂર નથી. બસ અહીં તો જેમ પ્લેનમાં પટ્ટો બાંધી દે, જેવી રીતે કોઈ સ્ટીમરમાં બેઠો હોય, બેઠો રહે તો સ્ટીમર એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉતારી દે છે, પ્લેન એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉતારી દે છે, એમ સહેજે અહીંથી જેવા આ આત્મા શરીરમાંથી છૂટો થશે અને ભગવાનના અક્ષરધામની અંદર જઈને મુક્તોની પંક્તિમાં જઈને બેસશે. આવું સહજમાં થઈ જશે, સહજમાં. ભગવાનનું કાર્ય છે ને, ભગવાન જે કરે ને એ એટલું સરસ રીતે કરે કે ના પૂછો વાત. માટે ભગવાનના ભરોસા ઉપર ભગવાનનો ભક્ત રહે, આવા વિચારોમાં ભગવાનનો ભક્ત રહે એવું નિષ્કુળન સ્વામી સમજાવે છે. સંગ રહી સહું તો સદાય સુખકારી શ્યામ જાની, જાની નિષ્કુળાનંદ મન માય રહુ ઉર આનંદ યાની. સ્વામી કે આવા મહારાજ મળ્યા પછી સંગે રહીશ હું તો સદાય. સારંગપુરનું સાતમું કહે છે, જ્યારે ભગવાનને ભગવાનના એવા એકાંતિક સાધુ મળી જાય, નેમિક્ષાણ્ય ક્ષેત્ર જેવા ભગવાનના મોટા પુરુષો મળે, ત્યાંથી દ્રઢ મન કરીને રહેવું. હવે આ ભગવાન ક્યારેય ન છૂટી જાય, ભગવાનના મોટા પુરુષ ન છૂટી જાય, એ બે જ ધ્યાન રાખવાના છે. જેને ભગવાન છૂટી ગયા, જેને ભગવાનના સત્પુરુષ છૂટી ગયા, એટલે માની લો કે એને બધું છૂટી ગયું. એની પાસે ગમે એટલું બીજું સુખ આવ્યું, એ બધું દુઃખમાં પરિણમી જવાનું છે, બધું દુઃખમાં. કેટલા કેટલા મોટા બંગલાઓ અને ગાડીઓ વાળા લોકો આ દુનિયામાં છે. વર્ષો પહેલાં બહુ બધું ગમે ત્યાં જવાનું થતું ને અમારે સંતોને, એટલે બધું નવું નવું હોય એટલે નવા નવી જગ્યાએ જવાનું થાય, તો એવા ઘરોમાં પણ ગયેલા છે કે જે ઘરો એકરોના એકરોમાં ઘર હોય, જેના ઘરના દરવાજાઓને અંદર ઘરવા માટેનો જે મેઇન ગેટ હોય ને એને કેટલા સિક્યુરિટી કોડ હોય, ને આમ જાને મોટો જાને રાજમહેલ હોય, અંદર રોડ જ રાજમહેલ જેવો હોય, ને અંદર પછી મકાન તો કેટલું મિલિયન્સ ઓફ ડોલરનું મકાન હોય, એવા મકાનોમાં જવાનું થયું છે પધરામણી માટે. પણ એવાનો જ્યારે ઇતિહાસો સાંભળીએ, એને સત્સંગમાં વાળવા પ્રયત્ન કર્યો હોય, પણ બહુ મોટા માણસને સત્સંગ બહુ ઝાઝો થતો નથી. બહુ ઓછા મુમુક્ષુઓ પૂર્વના એવા બહુ બળિયા હોય કે જેને યોગભ્રષ્ટ હોય, આ લોકમાં સંપત્તિ પણ મળી હોય અને એને સત્સંગ પણ થઈ શકે. બાકી એને ગમે એટલી તમે ભગવાનની વાત કરો ને, તો પેલા સંપત્તિના મદમાં એટલો બધો આંધળો હોય કે એને ભગવાનની વાત અસર જ ના કરે, ભગવાનની કોઈ વાત અસર ના કરે. સંપત્તિવાનોની ખોટ નથી, પણ સત્સંગવાનની ખોટ છે. સત્સંગ જેની પાસે હોય, સત્સંગરૂપી મૂડી હોય, એવાની ખોટ છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ભગવાનના સંગે સદાય રહેવાય ને એવા વિચારો કરવા. કોઈ રીતે જે વિચારથી આ ભગવાન છૂટી જાય, જે વિચારથી આ સત્પુરુષ છૂટી જાય, જે વિચારથી આ સંતો ભક્તો જેની વચ્ચે આપણે રોજ સત્સંગના માર્ગે આગળ વધીએ છીએ એ છૂટી જાય, એવો વિચાર પોતાની બુદ્ધિનો, મનનો, કે પોતાની આવડતનો, કે પોતાની સમજણનો, કે પોતાની કોઈ પણ પ્રકારનો પોતાનો વિચાર, કે બીજા થકી એવો વિચાર ક્યારેય ન મેળવવો, ન લેવો, ને એવું વિચારવું. નહીં તો આ સંગ છૂટી જાય, અને આ સંગ છૂટા પછી તો પાછું દુઃખનું દુઃખ જ છે. નિષ્કુળાનંદ સ્વામી કે મનમાં આનંદ પામીને આ સંગ હવે હું સદાયને માટે રાખીશ, એ દ્વારા સ્વામી આપણને સમજાવે છે કે આપણે મહારાજનો, મહારાજના સત્પુરુષોનો સંગ સદાયને માટે રાખવો, બીજું બધું જ છૂટો, પણ આ મહારાજના છૂટો, આ મહારાજના સત્પુરુષના છૂટો, આવી સમજણને આપણે દ્રઢ કરીએ એવું સ્વામી આ પદથી આપણને સમજાવે છે. પદ 58 અહીં આગળ પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજંબાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ
નીલકંઠમ્બજે શ્રી ઘનશ્યામ મહારાજ.